मंगल निधान भगवान श्री हरिना चरण मा। आज बीजा दिवस की कथा ना प्रारंभ है। अपना सौना आदर पूर्वक दंडवत प्रणाम। जगत जननी माँ उमियाना चरण मा अपना सौना आदर पूर्वक दंडवत प्रणाम। आओ सावधान चित्त द्वारा जे मोको आपने सबने प्राप्त थयो छे कंक एनो लाभ उठाविए कंक सत्संग करिए। गई काल नो पड्यो छे एटले आपणे त्यांथी जागळ हलावीए। लग्ननी सीजन अने एमां सप्ताह અને આપણે થોડું દર્શન ગઈકાલે કર્યું કે સપ્તાહ પણ લગ્ન જ છે। મારી એવી ઈચ્છા છે કે આ ગઈકાલે આપણે ઠાકોરજીને પધરાવ્યા જાણે જાન આંગણે આવી ગઈ, તો લગ્નની વિધિમાં જે કંઈ થાય એ બધી જ વિધિઓને સપ્તાહના 7 દિવસ દરમિયાન દરરોજ બે ત્રણ વિધિઓ અને એનો કંઈક અર્થ છે એને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ, કર્મકાંડની દ્રષ્ટિએ તો એના કંઈક અર્થો છે જ, પણ કંઈ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પણ જોતા જઈએ અને એ દ્વારા 7 દિવસમાં આપણે 7 દિવસ લાંબી ચાલેલી વિધિ દ્વારા જેના કોઈના હૃદયમાં બેસી જાય કનૈયો આપણે બધા એની સાથે પરણીએ। મોહન મારો આવે પ્રીતમ મારો આવે આપણે સૌ જાણીએ છીએ લગ્ન થાય ભગવાન શ્રી હરિ ના રૂપમાં રહેલા એ વિષ્ણુ રૂપી વરરાજા આંગણે આવે ત્યારે આપણે ત્યાં વરરાજાનું સ્વાગત કરવાની પરંપરા છે। સીધા અંદર ના આવે એ ત્યાં દ્વાર ઉપર આપણે ત્યાં વરરાજાનું સ્વાગત થાય, એને પોંખે, વરરાજાને આપણે ત્યાં પોંખે છે। કોઈ સામાન્ય વ્યક્તિ નથી, વિષ્ણુ સ્વરૂપી છે, મારે જ ઘરે ભગવાન પધાર્યા છે આવી ભાવનાથી એનું સ્વાગત થાય। ગઈકાલે પણ એક તરફ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ચાલતું હતું, એક બાજુ પુષ્પવૃષ્ટિ થઈ રહી હતી, આપણે સૌએ વરરાજા ઘનશ્યામ એમનું આપણે સૌએ સ્વાગત કર્યું। આજે પણ ત્યાંથી જ વિધિનો ક્રમ છે એ પ્રમાણે દર્શન કરતા જઈએ। સર્વપ્રથમ વરરાજાનું સ્વાગત થાય આપણે સૌ પણ આપણા હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે વર બનીને સામે ઊભા છે એ નટવર એવા વરનું સૌ સ્વાગત કરીએ। શરી વડાવી સજ કરું હરિ આવો સ્વાગત કરો
હસવાનું ના આવે તો લગ્ન ન કહેવાય. હું જોતો તો મેં કીધું ભલે થાય, હસવાનું હોય એને જ લગ્ન કહેવાય. ભાઈ રમવાનું તો ત્યાં સુધી હોય જ્યાં સુધી વરરાજા મંડપમાં આવી જાય. આવી જાય પછી થોડા રમવાનું બાકી હોય. આવી ગયા છે. મનની અંદર આપણે કૃષ્ણની સાથે લગ્નની વિધિ કરવાની છે અને એ વિધિની અંદર સર્વપ્રથમ વરરાજાનું સ્વાગત થાય એ રીતે શેરી વડાવી સજ્જ કરું હરિ આવો ને ભગવાન શ્રી હરિને આપણે આપણા હૃદયના મંડપની અંદર પધરાવીએ છીએ. અર્ઘ્ય વડે સ્વાગત થાય ભગવાન શ્રી હરિને આપણી આંખોના અર્ઘ્ય વડે. પ્રભુ અમે આપની સામે એવી રીતે નિહારીએ છીએ. ભાગવતમાં લખ્યું છે ને, જ્યારે ભગવાન વનમાં ગાયો ચરાવતા હતા એ સમયે આ વનની અંદર રહેલા હરણાઓ પોતાની સુંદર આંખો વડે કૃષ્ણને જોવે છે. એ જોતા નથી, જાણે આંખોથી પૂજા કરે છે. પ્રેમથી જોવું એ પૂજા જ છે. કૃષ્ણનું સ્વાગત કર્યું અર્ઘ્ય વડે. પછી તો વરરાજાને અંદર પધરાવે, આસન ઉપર બિરાજમાન કરે અને બ્રાહ્મણો વરરાજા માટે આસનની તૈયારી કરે. એટલે મંડપ સર્વિસમાંથી જે ભાડે લઈ આવ્યા હોય તો હોય જ, પણ એ સિવાય પણ વિધિમાં પણ એક વિષ્ટર આપે, દર્ભની બનેલી સળી, અને એને પછી એના આસનની નીચે મંત્ર બોલીને રખાવે, એના દ્વારા એનું આસન સિદ્ધ કરે. કૃષ્ણને કયા આસન ઉપર બેસાડશો, ભગવાન કયા આસન ઉપર બેસશે? ગોકુળની અંદર તો આપણને સૌને ખબર છે, ગાયો ચરાવવા જતો તો ત્યારે જંગલમાં ગમે તે પથરા ઉપર બેસી જતો હતો. આપણે સૌ જાણીએ છીએ ભગવાન શ્રી હરિને કોઈ વિશેષ આસનની આવશ્યકતા નથી. જ્યાં જે વસ્તુ અવેલેબલ છે એને ચાલે છે. કોઈ વૃક્ષની છાયામાં ભગવાન નીચે બેઠા છે. જનક રાજાને ત્યાં જાય છે, બહુલાશ્વને ત્યાં, ત્યારે દશમસ્કંદની કથામાં દર્શન કરો તો બહુ મોટા રાજમહેલમાં બહુ મોટા સિંહાસન ઉપર ભગવાન બેઠા, અને એ જ ગામના એક શ્રુતદેવ નામના સામાન્ય બ્રાહ્મણના ઘરે જાય છે, ત્યારે ભગવાન તો દાભડાનું એક સામાન્ય આસન આપ્યું છે બ્રાહ્મણને બેસવા માટે, ભગવાન એના ઉપર બેઠા છે. વિભીષણ આવે છે રામાયણમાં, દર્શન કરે, ફટિક શિલા બેઠે દ્વૌ ભાઈ, બંને મોટા પથ્થર ઉપર બેઠા છે. ભગવાનને કોઈ સ્પેશિયલ આસનની આવશ્યકતા નથી. શાસ્ત્રોના દર્શન કરતા આપણને સૌને અનુભવાય છે ભગવાન અનેક અનેક પ્રકારના આસનો ઉપર બેઠા છે. અહીંયા વર તરીકે જે કનૈયો આવ્યો છે આપણે એને કયા આસન ઉપર બેસાડશું? સિંહાસન ઉપર જરૂર, પરંતુ ભગવદ્ ગીતા આપણને મદદ કરે છે. કૃષ્ણ ક્યાં બેસે છે? ભગવદ્ ગીતામાં અર્જુનને કૃષ્ણ કહે છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર બધા જ પ્રાણીઓના હૃદયની અંદર નિવાસ કરે છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ માટે હૃદય કરતા શ્રેષ્ઠ આસન કોઈ નથી. હૃદયની અંદર જ્યારે શ્રી કૃષ્ણ બિરાજ છે એ એના માટે થઈને સર્વશ્રેષ્ઠ આસન હશે. તમે જોજો, આપણે બધાને બેસવા દઈએ છીએ પણ મગજમાં, આપણે આપણા દિલ ઉપર કોઈને બેસવા નથી દેતા. સાબિતી શું છે? કયું ઘર ઘરમાં માણસ જ્યારે એકબીજાની હારે રાજકારણ રમે ને, સમજી લેવાનું આ આણે આને મગજમાં બેહાડ્યો છે પણ દિલમાં નહીં. એકબીજાની હારે છેતરામણી ઘરમાં ને ઘરમાં થતી હોય, બહાર તો દુનિયામાંથી કોણ એવો છે જે નથી કરતો, પણ ઘરમાં ને ઘરમાં અંદરો અંદર આ વસ્તુ થાય, સમજી લેવાનું આપણે આને મગજમાં તો બેસાડ્યા છે પણ આપણે આને દિલમાં જગ્યા દીધી નથી. અને ફરીથી કહેવા જેવી વસ્તુ છે, દુનિયામાં સંબંધો સ્વાર્થના છે, દિલમાં જગ્યા દેવા જેવો હોય તો આ દામોદર જ છે, બીજું કોઈ નથી. આપણે ત્યાં એમ બોલે ને, જેને તેને ઘરમાં ન ઘલાય, હે ને, જેને તેને ઘરમાં ન ઘલાય. તમારા દોસ્તારું હોય ને બાઈને મળો, જેને તેને ઘરમાં ન ઘલાય. આ બહુ સરસ શબ્દ છે, જેને તેને દિલમાંય ન ઘલાય.
हाँ हृदय में घालवा जेवो होय तो द्वारकाधीश छे अने हृदय नी ऊपर बेसे छे हृदय ज आसन छे वरराजा पधारे त्यारे आपणे एने सरसनुं आसन आपीए विष्टर आपीए कृष्णने बेसाडवा होय तो एना माटे एवुं श्रेष्ठ आसन होवुं जोईए भगवानने दिल ऊपर बेसाडो हृदय ऊपर बेसाडो મને ખબર નથી સાચું છે ખોટું છે પણ આ વેલેન્ટાઇન ડે તો બહુ પછી મોડો મોડો આવે એના પહેલા તો ચોકલેટ ડે યાદ અપાવો તો પ્રોમિસ ડે ઈ નહીં ઈ નહીં ઈ નહીં ઈ નહીં જુવાની આવું ને ખબર હોય તમારું કામ નહીં આજે એમાં મને આજે ખબર છે કારણ કે વોટ્સએપમાં ઢગલાથી આવે ને એટલે આપણે ખ્યાલ આજે હગ ડે છે આજે હગ ડે છે અને વોટ અ ડિવાઇન મેસેજ જુઓ તમને ખબર પડશે રામ હનુમાનને ભેટે છે એવો કોઈ ફોટો જોયો છે અસ કહી શ્રીપતિ અસ કહી શ્રીપતિ કંઠ લગાવે શ્રીપતિ ભગવાન રામનું નામ છે જ્યારે હનુમાનજી સમાચાર લઈ આવ્યા સીતાજીના એવે સમયે શ્રી રામ એ હનુમાનને ભેટે છે આવો એક ફોટો આવ્યો પછી નીચે લખ્યું હતું હેપી હગ ડે મેં કહ્યું વાહ આના કરતા ડિવાઇન હગ દુનિયામાં કોઈ થઈ નથી થશે નહીં આવું કંઈક હોય તો જ કામનું બાકી તો નક્કી જ સમજી લેજો સંસ્કારો ક્યાં ખોવાઈ જશે ખબર નહીં પડે દરેક વસ્તુમાંથી આપણે આપણી સંસ્કૃતિનો એમાં ફ્લેવર નાખો ને કોણ ના પાડે છે ઉત્સવો જેટલા થાય એ બધા સારા ડેમાં એક કંઈમાં વાંધો નહીં એકેય ડે ઉજવવામાં ઘણા લોકો એમ સમજે છે કે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધ છે ના અંતર વાત સાચી છે પણ આપણે લોકો તો મોટા દિલવાળા છે આપણે બધાની અંદર ઘૂસવા દઈએ છીએ આને ઘૂસવા દો પણ એને કહી દો કે તું મારા ઘરમાં આવ ભલે પણ ફ્લેવર મારી હશે તું કહે છો આજે હગ ડે છે એનો મતલબ એવો નહીં કે જેને હાથે ન અડાડાય એને હગ કરવાની નહીં હગ ડે નો અમારો મતલબ છે કનૈયો કોઈ ગોવાળિયાને ભેટે છે એ હગ ડે છે અને શ્રી રામ હનુમાનજીને ભેટે છે એ છે હગ ડે અમે આવી રીતે ઉજવશું તો કૃષ્ણને આસન ઉપર બેસાડવા હોય હગ કરવા જેવો તો કનૈયો છે એને આસન ઉપર બિરાજમાન કરવા હોય તો આપણું હૃદય ભગવદ્ ગીતા કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશે અર્જુન તિષ્ઠતિ હે અર્જુન ઈશ્વર બધાના હૃદયમાં બેસે છે આસન છે હૃદય પછી તો વરરાજાને પછી હું આપે મધુપર્કો વિષ્ટ રાખ્યો ને હવે મધુપર્ક આપવાનો છે એટલે મેં પ્રકાશભાઈને પૂછ્યું કે આમાં શું હોય એટલે કહે છે કે કાંસાની વાટકીમાં દૂધ ઘી ને મધ દૂધ ને ઘી તો બરાબર મને મધ ગમ્યું કારણ કે મધુપર્કમાં મધુ શબ્દ છે સંસ્કૃતમાં મધ ને મધુ જ કહેવાય મધ છે મીઠું આપણે જો મીઠી વાણી બોલીએ ને આપણી વાણી જો મીઠી હોય તો એ આપણે આપણા વરરાજાને કૃષ્ણને જે આપણને વરવા માટે આવે છે એને આપેલો આપણો મધુપર્ક છે મધુપર્ક આપવાનો હોય આપણે સૌ લગ્નની વિધિમાં જોયું હોય એટલે ખબર હોય આપણને સૌને કાંસાની વાટકીમાં પેલું આપ્યું હોય અને પછી એને એમાં આંગળી ફેરવીને એને જરા ચટાડે હે ને જરા હોઠ ઉપર અડાડે ઓલો ચાટે એના પહેલા તો અણવર લઈ નાખે નહીતર મીઠું જોઈએ એમાં કઈ કઈ પોઈઝન તો હોય નહીં પણ ચાટવા દે નહીં એ મધુપર્ક છે એટલે કે આવે એટલે એનું મોઢું મોઢુંને મીઠું કરવાની ભાવના છે કૃષ્ણને મધુપર્ક આપવો હોય તો આપણે શું આપવાનું કે જે વાણીને મીઠી બોલશે એ જ કૃષ્ણને આપેલો મધુપર્ક છે એટલા માટે આપણે ત્યાં ભજનમાં કહે છે કટુતા કો મન સે ત્યાગ દો મીઠે વચન કહો ભાઈ કટુતા કો મન સે ત્યાગ દો મીઠે વચન કહો ભાઈ સમજાય ને હિન્દી નો સમજે એવું કઈ નથી ને હાલે જ ને બધું હા કટુતા એટલે કડવાશ
મનની અંદર રહેલી કડવાશને કાઢો. કટુતા કો મન સે ત્યાગ દો, ઓ મીઠે વચન કહો ભાઈ, વાણી કા સ્વર સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સ્વર સુધાર લો, બસ હો ગયા. કોની રચના છે એ તો ખબર નથી, પણ એ કેટલો સુંદર ઉપદેશ આપે છે. કહે છે ભજન ન થતું હોય, ઘણા લોકો ભજન નથી કરી શકતા. શ્રી હરિનું ભજન કરવું હોય, ભજનનો મતલબ આ રાત્રે બેસીને ગાવાનું, જે તે પીને ગાતા હોય એને ભજન નો કહેવાયો. ભજનનો મતલબ થયો સેવા. ભજનનો સીધો સાધો મતલબ છે સેવા. જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનની સેવા કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, જે ભગવાનનું કીર્તન કરે છે, અને પછી એ ગાયેલા ભજનોને પોતાના જીવનમાં જે ઉતારે છે. કદાચ કોઈ એમ કહે કે મારાથી ભજન નથી થતું, તો એને કહ્યું કે ભજનનો એક જ રસ્તો નથી કે હાથમાં માળા લઈને થાય, એને ભજન ન કહેવાય. ભજનના અનેક અનેક રસ્તાઓ છે, એમાંથી એક રસ્તો આ છે. મનમાંથી કડવાશ કાઢી નાખી, થઈ ગયું ભજન. મીઠા વેણ બોલવાની શરૂઆત કરી, થઈ ગયું ભજન. વાણી કા સ્વર સુધાર લો, બસ હો ગયા ભજન. કટુતા કો મન સે ત્યાગ દો, મીઠે વચન કહો ભાઈ, કટુતા કો મન સે ત્યાગ દો, શબ્દ સમજાય તો કહો, મીઠે વચન કહો ભાઈ. ઓ કટુતા કો મન સે ત્યાગ દો, સ્વાગત કર્યું, આસન દીધું, મધુપર્ક એમનું મોઢું મીઠું કરાવ્યું. અહીંયા સુધીની લગ્નવિધિ આજે, હવે પાછી થોડીક કાલે.
થોડી 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 કરીને આપણી ઈચ્છા છે કે આપણે 7 દિવસમાં ને હાથ દી હોતી લગ્ન વિધિ થવાની હોય પછી આજે અહીંયા રાખી શકાય ને, લાંબી લગ્ન વિધિ છે અને તમે મને જેટલા ભરશો તો હું જલ્દી નહીં કરું, કારણ કે આ આપણે લગ્ન વિધિ એવી કરવાની છે કે મજબૂત હોવો જોઈએ લગ્ન, પેલા સહી કરીને પરણે સહી કરીને છૂટા થાય એવા લગ્ન નથી, આ તો લાઈફ ટાઈમ કમિટમેન્ટ. યાદ રાખજો, કૃષ્ણને પરણતા પહેલા વિચારી લેજો, આ ઈ વરરાજો નથી જે છૂટાછેડા દેહે, આ પકડતો જ નથી ને એક વખત પકડી લે તો છોડતો નથી, આ કોઈને પકડવા જતો જ નથી, બધા સામેથી આવે છે, એક વખત આવી જાય પછી એનો નિયમ છે પકડે નહીં, પકડે તો પછી ચાહે રાત્રિના સમયે લાખના બનાવેલા ઘરમાં પાંડવો સૂતા હોય અને દુર્યોધન એની અંદર આગ લગાડાવી દે, પણ છૂટાછેડા થયા નથી ને એટલે ઓલો ભેગો જ છે, આપણને સૌને ખબર છે શું થયું. એક વખત મનથી પરણી ગઈ એ પછી એ દ્રૌપદીનો ભાઈ થઈ ગયો, એ દ્રૌપદીનો મિત્ર થઈ ગયો કૃષ્ણ, અને એક વખત સંબંધ જોડાઈ ગયો એ પછી ચાહે કુરુરાજ સભાની અંદર એના લુગડા ઉપર હાથ નાખ્યો કૌરવોએ, પરંતુ કૃષ્ણની સાથે કેમ કે સંબંધ છે અને એ કદી એ કોઈને છોડતો નથી, એટલે દુશાસને સાડીઓ ખેંચી એ તો દાખલો છે પણ દ્રૌપદીની લાજ ગઈ એવો કોઈ દાખલો નથી. કેમ કે પ્રહલાદે સંબંધ બનાવી લીધો એટલે ઉપરથી હિરણ્યકશિપુએ ફેંકી દીધો એવી કથા તો છે પણ પ્રહલાદ પીડ્યો એવી કથા નથી. આ વરરાજો એવો છે કે એક વાર પડશે તો પછી કોઈ દી છૂટાછેડા ના પેપર ઉપર સાઈન કરશે. અરે તમને મન જ નહીં થવા દે કે છૂટાછેડા કરી. મીરાબાઈ કહેતા, એસે વર કો ક્યો વરું જો આજ જન્મે હો કલ મર જાય, એસે વર કો ક્યો વરું જો આજ જન્મે ઓ કલ મર જાય, વર વરું ઘનશ્યામ જુ મારો ચૂડલો અમર હોય જાય, વર વરું ઘનશ્યામ જુ દુનિયાને શરીરથી મતલબ છે, રિપીટ, દુનિયાને શરીરથી મતલબ છે, દુનિયાને શરીર આપી દો, ગોવિંદને તમારા હૃદયથી મતલબ છે, દિલ કનૈયાને દેજો. બહુ હારા મુહૂર્તમાં કથા આપણે ઘુસી ગયું મારા મનમાં, વેલેન્ટાઇન બહુ સારો ટાઈમ લીધો, તેથી એવું કંઈ પ્લાનિંગ નહોતું કર્યું પણ ઉપરવાળો કરાવે જ ને. હવે તમે આ કથામાં સતત શ્રી કૃષ્ણની સાથે મનુષ્ય પ્રેમ કરે તો એને શું મળે અને એ કેવી રીતે થાય અને જેણે જેણે કર્યું એને શું પ્રાપ્ત થયું એની વાતો તમે સાંભળ્યા કરશો. લગ્નવિધિ તો થવાની જ છે, આજે અહીં સુધી રાખો. ચાલો હવે કથારૂપી કાલિંદી વહી રહી છે, હા જમનાજી, એ કથા છે જમનાજી છે, મારો ડૂબકી, શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંધ અધિકાર લીલા છે. પ્રારંભ કરતા ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે છે, મંગલાચરણની અંદર લખ્યું છે સત્યમ પરમ ધીમહિ, સીધો સાધો મતલબ છે અમે સૌ મળીને પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. આ ધીમહિ શબ્દ આવ્યો ને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે વેદોનો જે સાર છે એનું નામ છે ગાયત્રી મંત્ર. વેદોનો સાર ગાયત્રી મંત્ર અને ગાયત્રી મંત્રનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત. 24 અક્ષરની અંદર ગાયત્રી મંત્ર બતાવવામાં આવેલો છે. શ્રીમદ ભાગવતની અંદર દત્તાત્રેયના 24 ગુરુઓની કથા આવે છે, ભગવાનના 24 અવતારોની કથા આવે છે. 24નો આંકડો પણ અહીંયા છે. મારા ગુરુદેવ કહે છે પરમાત્મા લખો તો 24 થાય, એને તમે લેટર્સ ન સમજો ને ડિજિટ્સ સમજો, અક્ષરો ન સમજો આંકડા સમજો, તો પરમાત્મા લખો કેટલા થાય જુઓ. પ એટલે 5, પછી ર એટલે 2, પર તો 5 ને 2 7, માં લખો તો 4 ને 2 અડધા 4.5 કેટલા થયા, 5 ને 2 7 ને 4 11 ને 11.5 પર માં, પછી અડધો તો એટલે 8 કેટલા થયા, હા અને વળી પાછા 4.5 કારણ કે પરમાત્મા કેટલા થયા, 24 થઈ ગયા. પરમાત્મા શબ્દમાં જ જાણે કે 24નો આંકડો લખેલો છે.
થયા કે ન થયા તમારે? હા, બધાને થઈ જાય પછી જ આગળ આવવાનું છે. એ ગણિત વાળો બેઠો. આમ તો આ ભાગવતજી પેલા એને ત્યાંથી ત્યાંથી જ અહીં આવ્યું છે. એક જજમાન ગણિત વાળો હતો. ગણિત ને ગણિતમાં એ ડંકો. હા, તો 5 ને 2, 7 ને 4.5, 11.5 કઈક શીખવાડો તો ખરા, આગળ બોલો. 11.5 ને 8, 19.5 અને 4.5, 24. વેદોનો જ સાર છે ગાયત્રી મંત્ર, અને એની અંદર અક્ષર 24 પરમ પુનીતા. ગાયત્રી મંત્ર ની અંદર 24 અક્ષરો છે. શ્રીમદ ભાગવત ની અંદર ભગવાનના 24 અવતારોની કથા છે, દત્તાત્રેયના 24 ગુરુઓની કથા છે. આ દિવ્ય ભાગવત શાસ્ત્ર ધીમહી શબ્દ લખ્યો છે એટલે આનાથી વેદ સમાન આ પુરાણ છે એવું સાબિત થાય છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા, અર્થ થશે વેદ અને ઉપનિષદોના સારથી આ ભાગવત શાસ્ત્ર બનાવવામાં આવ્યું છે. નિષ્કપટ પુરુષોનો ધર્મ આની અંદર બતાવ્યો છે. આવી વાત કરી, વિષયનું પ્રતિપાદન કરીને ભગવાન વેદવ્યાસ મને તમને લઈને ચાલે છે. કહે છે, આવો હું તમને કંકોત્રી લખું છું. ભગવાન વેદવ્યાસે કંકોત્રી લખી ભાગવત સાંભળવા માટે બધાને બોલાવે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમો વેદા, નિગમ એટલે વેદ. વેદરૂપી કલ્પવૃક્ષનું આ પાકેલું ફળ છે ભાગવત. પણ કહ્યું વૃક્ષમાં ફળ તો ઉપર હોય એવું? હા, તો આ ઉપર જ છે. ફળ છે વૃક્ષનો સાર છે. નાનકડી કૂંપણ ફૂટે એમાંથી ધીરે ધીરે ડાળીઓ થતી જાય, થડ થાય, ડાળીઓ થાય, ડાળીઓ મોટી થતી જાય, એમાં ફૂલ આવે, છેલ્લે ફળ. તમને ખબર હશે વૃક્ષમાં પ્રગતિ થતા થતા, વિકાસ થતા થતા છેલ્લે ફળ. ફળ પછી આગળ કંઈ ન હોય, ફળમાંથી કંઈ ન થાય, ફળમાં બીજ હોય, એને પાછું વાવી દો તો વળી પાછી યાત્રા શરૂ. પણ વૃક્ષનું અંતિમ જે છે પરિણામ એ ફળ છે, એનાથી આગળ પછી યાત્રા નથી. ભાગવત છે એ વેદોનું ફળ છે. આપણે સૌ જાણીએ છીએ ફળ ઉપર લાગેલું છે, અને આ વૃક્ષ તે સામાન્ય વૃક્ષ નથી. આ વૃક્ષ છે વેદરૂપી વૃક્ષ. એટલે વેદ ઉપર વૃક્ષ, વેદના વૃક્ષ ઉપર તો એ ચડે જે વેદને ભણ્યા હોય, વેદના સંદેશને બરાબર જાણતા હોય, એના પ્રમાણેનું જેનું જીવન હોય, જેનું તેનું તો કામ નહીં. આમાં કોઈ શ્રીજી બાબાની કૃપા થઈ જાય તો આ વસ્તુ તો આગળ ચાલે. વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર આ ફળ લાગેલું છે. ફળની લાલસા મને તમને છે, પણ આપણે વેદરૂપી એ વૃક્ષ ઉપર ચડી શકીએ એમ નથી. તો શું કરવાનું? ફળ જોઈએ છે, ચડતા આવડતું નથી. આપ ક્યાં કરો કે બતાવો? પાણો મારીએ તો પડી જાય, પણ આ વેદરૂપી વૃક્ષ છે એટલે આના ઉપર પાણો મરાય નહીં. નિગમ કલ્પતરોર ગલિતમ. કહ્યું આટલી બધી ઈચ્છા શેની થાય છે? કહ્યું ઈચ્છા એની થાય છે, નહીતર તો અત્યારે 2 વાગે તો ભરોડતા હોય, કોણ ધક્કા ખાય ખોટા. આ શેની ઈચ્છા છે? કહ્યું ગલિતમ ફલમ, આ રસ, આ રસથી પરિપૂર્ણ ફળ છે. રસવાળું ફળ હોવાને કારણે થઈને આ બધી દોડાદોડી છે. ગલિતમ એટલે ગળેલું, મતલબ કે પાકું. રિપન બરાબર ને? રિપન એટલે પાકેલું, બરાબર છે? ઇમ્પ્રૂવ કરાવતા હોજો. પાકું ફળ તમે કરજો, આ બાજુથી પાકું ફળ છે. હવે પથ્થરો મરાય નહીં, ચડતા આવડતું નથી, અને ફળ જોઈએ છે. કોઈ રસ્તો છે? કયું છે? શું રસ્તો? કયું? આ ફળ છે ને આની અંદર છાલ નથી, આ ફળની અંદર ગોઠલી નથી, કેવલ રસ રસ રસ. એટલે સીડલેસ દ્રાક્ષ આવે ને,
ઘોડામાં તમે રાખો અને દબાવો એટલે સીધા રસના ફુવારા છૂટે, એમાંથી ફેંકી દેવાનું કઈ હોય જ નહીં, આખે આખું બધું અંદર જ ઉતારી જવું, ભાગવત એના જેવું જ છે. રસ જ ભરેલો છે, રસ ઉપર છે, હવે શું કરવાનું? કહ્યું નીચે રાહ જોઈને ઉભો, હમણાં કોક પોપટ ઉડતો ઉડતો આવશે અને આ આંબા ઉપર, ભાગવતજીનો આંબો છે ને, એના ઉપર બેસશે અને જેવા એ પાકેલા ફળને જોશે એટલે એમાં એ પોપટ છે એ ચાંચ મારશે. ચાંચ મારશે એટલે શું થશે? કહે છે છાલ તો છે નહીં, અંદર રસ ભરેલો છે. જેવી ચાંચ મારશે એટલે ઉપરથી ઓલો રસ છે, તમને ચડતા ના આવડે તો કાંઈ નહીં, પાણો ન મારો તો કાંઈ નહીં, કેમ કે ઓલા એ ઉપર ચાંચ મારી એટલે રસનો નિયમ છે, ઢોળાય એટલે એ સીધો નીચે જ આવે. જો નીચે આપણે ઊભા હશું, જો આપણું પાત્ર ચત્તું હશે, જો આપણું પાત્ર પ્રતીક્ષામાં હશે, જો આપણું પાત્ર બરાબર એની નીચે હશે તો આવી જશે રસ. અને ભાગવતની વાત છે, આ કોઈ સામાન્ય ફળની વાત નથી, એટલા માટે એમ પણ કહેવું પડે જો એ રસ પીવાની આપણી દાનત હશે, નહીતર કાન તો બધાને બે બે પણ આમાંથી સાંભળે કેટલા, હે ને? અહીંયાથી બધું દેખાય ને, એટલે હું જોતો કે બધા જોવે કે આ હારું આવડું મોટું આ ફોટો કેમ છાપ્યો છે, એટલે એ જેને છાપવાનો તો એ છપાય એવો ચોટાડી દીધો, હવે તમે કદ સાંભળો ને યાર, હોતો હે ને. એમાં જ ટૂંકમાં બીજી બધી વસ્તુ પર ધ્યાન વહ્યું છે કે હું હું ગોઠવેલું છે, કાલ હું હતું હું નહોતું, આમ આ જ જોયા રાખતા હોય. યાદ રહે એક અવસર છે, હા સાવધાન. જાણે કે અંધારામાં તમે બેઠા છો, મોતીની માળા બનાવવી છે, તમારી પાસે મોતી પણ છે, પરોવેલી દોરો પરોવેલી સોય પણ છે, મોતીડું પરોવવાનું છે, પણ અંધારું છે અને વરસાદની સિઝન છે એટલે ક્યારેક ક્યારેક વીજળી થાય છે અને વીજળી થાય એટલી વારમાં પુરાવેલવાનું છે. મનુષ્ય જન્મ જે મને ને તમને પ્રાપ્ત થયો છે એ શું છે? કહે છે બસ આ અંધારાની અંદર હું ને તમે બેઠા છીએ, ભાગવતના માંડવામાં બેઠા છો, એનો સીધો મતલબ ભગવાન માટે થોડો ઘણો તો થોડો ઘણો પણ કંઈક તો પ્રેમ હશે, નહીતર અહીંયા હું કામ બેઠા હોય? હવે ટાણે તો કંઈક ટાઈમ છે, સપ્તાહ આંબરો આ શેનો ટાઈમ છે? ફ્રીઝ થઈ ગયો, જામી ગયો એની અંદર અત્યારે તો, ચોસલા પાડી લ્યો ને. હા મામા ઉત્તર પદ દેતા હોય નસકોરાને. એવા સમયની અંદર અત્યારે આપણે સૌ અહીંયા બેઠા છીએ, તો રસ માટે દાનત હશે તો ચોક્કસ આ દાનત દેખાય છે અને એટલે આપણે સૌને રસ પ્રાપ્ત થશે. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, આપણને સૌને ખબર છે પોપટ જે ફળમાં ચાંચ મારે એ ફળ મીઠું હોય, બહુ મીઠું હોય. પીબત ભાગવતમ રસમાલયમ, ભાગવત રસમાલયમ પીબત, આપ સૌ આ ભાગવત રૂપી રસનું પાન કરો. ક્યાં સુધી? કહ્યું આ લયમ. આ લયમ એટલે શું થાય ભાઈ? આ લયમ એટલે આપણો લય થઈ જાય ત્યાં સુધી. લય એટલે પ્રલય, શબ્દ સાંભળેલા છે આપણે, મતલબ કે મૃત્યુ પર્યંત. આની પ્રારંભની ડેટ જ હોય, આની પૂર્ણાહુતિની ડેટ જ ન હોય, આપણો લય ન થઈ જાય ત્યાં સુધી આ શાસ્ત્રની અંદર પડ્યા રહો. રસ 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 જ છે, આ રસ મોઢેથી પીવાનો નથી, કાનથી પીવાનો છે. મોઢેથી તો પીવડાવાય છે, એટલે આ કાનના જે પડિયા છે દૂના, આમાં ભરી ભરીને ખૂબ છકેલા રહો. નામ ખુમારી નાનકા ચડી રહે દિન રહે, દિવસ રાત આ નશામાં મગ્ન રહો. કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, આ જ છે જે કરવા જેવું છે અને નિયમ છે, માણસ કંઈક કર્યા સિવાય રહી શકતો નથી. જે કરવાનું નથી કરતા એ 100% ન કરવાનું કરે. કરવાનું છે એ આપણે કર્યા જઈએ તો ન કરવાનું કોઈ દિવસ આડું નહીં આવે, પણ કરવાનું નથી કરતા એટલે પછી ન કરવાના છે એ કરીશ અને એટલે એના ફળ એ ભોગવે છે. પીબત ભાગવતમ રસમાલયમ,
मुहुर हो रसिका भुवि भावुका। सत्संग जे केवी वस्तु छे जेनी अंदर आपणे सौने तृप्ति अने तरस बन्ने एक साथे रहे, तृप्ति पण थती जाय के वाह आनंद आवे छे सत्संगमां, अने साथे साथे सतत तरस पण एवी ने एवी ज रहे, सतत तरस रहे आपणे हजी 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 हजी। न बोलवा वाळा थाके छे, न सांभळवा वाळा थाके। मुहुर हो रसिका भुवि भावुका। हे पृथ्वी उपर ना भाग्यशाली जनो, आ अमृत एवं अद्भुत छे के अहीं पृथ्वी उपर ज प्राप्त थाय छे, न स्वर्ग लोक मा न सत्य लोक मा, अरे वैकुंठे नास्त्ययम रसः एवं लखेलू छे, है ने? शुं छे श्लोक? स्वर्गे सत्ये च कैलासे वैकुंठे नास्त्ययम रसः। आ रस भगवाननी जे कथा छे ते स्वर्गमां नथी, सत्यलोक एटले ब्रह्माजी ने त्यां नथी, अरे कैलासे नास्त्ययम रसः, कैलासमां पण आ रस नथी। आ रस केवड़ ने केवड़ अहींया पृथ्वीलोक उपर सुलभ छे, जेटलो चांस मळे एटलो समय सावधान थईने आनुं पान करो। मुहुर हो रसिका भुवि भावुका। हे रसिक जनो, हे भाग्यशाली लोको, आनु पान करो। कथा चाले छे नैमिषारण्यमां, आपणे त्यां जेटला शास्त्रो छे एनो मोटे भागे प्रारंभ आपणने सौने खबर छे ए नैमिषारण्यथी ज प्रारंभ थाय। तमे सत्यनारायणनी कथानुं श्रवण करो छो तो सत्यनारायणनी कथामां पण तमने खबर छे वात नैमिषारण्यथी प्रारंभ थाय। रामचरितमानसमां पण नैमिषारण्यमां मनुष्यत्रुपा बंने तप करता हता, त्यां भगवाननी प्राप्ति पछी रामावतारनी चर्चा, एक अवतार राम अवतारना पांच कारणोनी चर्चामां एक कारण एमां नैमिषारण्य छे। तीरथ भर नैमिष विख्याता। अहींया भागवतना महिमानी ज्यां चर्चा करी आपणे सौए, त्यां पण प्रारंभ कर्यो छे नैमिषारण्यथी। अने श्रीमद भागवतनो ज्यां प्रारंभ थाय छे, त्यां पण प्रारंभनी अंदर नैमिषे अनिमिष क्षेत्रे। अनिमिष एटले भगवान। विष्णु सहस्त्र नामनो कोई व्यक्ति पाठ करतो हशे तो एने खबर हशे आनी अंदर नाम आव्युं छे भगवाननुं, अनिमिष। निमिषो अनिमिष हस्रग्वी वाचस्पति रुदारधीहि। भगवाननां ज्यां हजार नाम छे विष्णु सहस्त्र नाम, आपणे त्यां सत्यनारायणनी कथा थाय एना पहेला जेटली होय एटली तुलसी ने पछी फूल ने पछी चोखा चढ़ावता होय। चोखा विष्णु भगवान उपर ना चढ़े। विष्णुना हजार नाम लेता लेता तुलसीजी चढ़ावे ने, तुलसी पूरा थाय पछी फूल चढ़ावे, ई ए पूरा थई जाय तो चोखा चढ़ावता होय बैठा बैठा। चोखा विष्णु उपर ना चढ़े। नाक्षतैहि अर्चयेत विष्णुं। अक्षत द्वारा विष्णुनी पूजा न थाय, एटला माटे ज पुष्टि संप्रदायमां ठाकुरजीने जयरे तिलक करे अने पछी जयरे अक्षत थी पूजा थाय ठाकुरजीनी, त्यारे विष्णु स्वरूप छे एने चोखा तो न चढ़े, एटले शुं रस्तो कर्यो, कहे छे हळदर वाळा चोखा करी नाखे, अने ए पीताक्षत पीड़ा चोखा, अने एना द्वारा विष्णु पूजा थाय। शालिग्राम उपर विष्णु भगवानना स्वरूपो उपर सफेद चोखा न चढ़े। तो विष्णु सहस्त्र नाम नी अंदर आपणने सबने खबर छे निमिषो अनिमिष अस्त्रग्वी। अनिमिष ए विष्णु भगवाननुं नाम छे। आ नैमिषारण्य ए अनिमिष क्षेत्र छे। नैमिषारण्यना एक संत पासेथी एक वस्तु मळी, कहे छे भारतनी अंदर भगवान श्री हरि चार स्वरूपे चार जग्याए प्रत्यक्ष दर्शन थाय छे। चार स्थाननी अंदर भगवानना प्रत्यक्ष दर्शन करवा होय तो चार अलग अलग रूपोमां थाय छे। पहेलुं पुलहाश्रम, गंडकी नदी माथी जेटला पत्थर मळे छे बधा शालिग्राम कहीए आपणे एने, अने ए पत्थरना रूपमां रहेला साक्षात भगवान छे। गंडकी नदीमांथी जेटला पत्थर प्राप्त थाय ए बधा साक्षात विष्णु भगवाननुं प्रतीक, एमां केवल आवाहन अने पछी जे कंई सेवा पूजा करो ए सीधी विष्णु भगवान सुधी पहोंचे एवुं आपणे त्यां शास्त्रमां मार्गदर्शन छे। जेवी रीते नर्मदाजीमांथी जेटला पत्थर मळे बधा शंकर, एटले आपणे त्यां कहे छे नर्मदाना जेटला कंकर એ બધા શંકર। નર્મદામાંથી જેટલા પથ્થર મળે જેટલા કંકર મળે એ બધા તમે ત્રણ વાર શંકર બોલ્યા, હારા માણસને નામે લેવા।
તમને કથા કરો ને આવી આદત હોય, તમારા મોઢામાંથી ભગવાનનું નામ હાલે રાખે. ગંડકી નદીમાંથી પ્રાપ્ત થતા એ કાળા કલરના પથ્થરો, એ પથ્થર નથી, સાક્ષાત વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. એમાં કેવલ આવાહન માત્રથી સેવા પૂજા થાય. સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે, પૈસા ટકાની જરાક મુશ્કેલી કોઈને રહેતી હોય એવા લોકો પૂનમના દિવસે દૂધથી શાલિગ્રામને સ્નાન કરાવે તો સારું થાય. પૈસે ટકે જેને તકલીફ રહેતી હોય પૂનમને દિવસે દૂધથી સ્નાન કરાવો શાલિગ્રામ ભગવાન. અને આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાયમાં તમને ખબર જ છે દૂધથી ગિરિરાજજીને સ્નાન કરાવે. હવેલીની અંદર ગિરિરાજજી બિરાજતા હોય અને ગિરિરાજજીને એ પણ એવો જ આપણે ત્યાં એ જ પ્રયોગ ગણાય, એવી જ ભાવના છે. તો ગંડકી નદીમાંથી જેટલા પથ્થર પ્રાપ્ત થાય છે બધા જ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ગંડકી નદીમાં આપણને પથ્થર સ્વરૂપે ભગવાનના પ્રત્યક્ષ દર્શન, આપણી આંખો જોઈ શકે તેવા. બીજું, બદ્રીનાથમાં જાઓ તો ત્યાં બે પહાડ છે, એકનું નામ નર પર્વત, બીજાનું નામ નારાયણ પર્વત. ભાગ્યશાળીઓએ દર્શન કર્યા હશે. એ લોકો એમ કહેતા હોય છે કે સવારના જ્યારે સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારે તો એ પથ્થર એ ખાલી બરફના પહાડો નથી હોતા, એવું દેખાય જાણે આખા સોનાના પહાડો હોય. એક નર પર્વત છે, બીજો નારાયણ પર્વત છે. તો ગંડકી નદીમાંથી જે દર્શન થાય છે તે પથ્થર સ્વરૂપે ભગવાન છે, એવી રીતે બદ્રીનાથમાં પહાડ સ્વરૂપે ભગવાન છે. આ પ્રત્યક્ષ દર્શન છે. સાક્ષાત નારાયણ બિરાજે છે પહાડના રૂપમાં. ત્રીજા દર્શન, રાજસ્થાનમાં અજમેરથી થોડા ઉપર જાઓ તો ત્યાં પુષ્કર નામનું તીર્થ આવે છે. આ પુષ્કરમાં સરોવર છે અને એ સરોવરની અંદર જે જલ છે એ સાક્ષાત ભગવાનનું પ્રતીક ગણાય છે, એટલે જલ સ્વરૂપે ભગવાનના દર્શન થાય છે પુષ્કરમાં. એવી રીતે ઉત્તર પ્રદેશમાં લખનૌથી થોડા આગળ જાઓ તો નિમસાર કરીને એક જગ્યા આવે છે, એનું નામ છે નૈમિષારણ્ય. અત્યારે હળહળતા કલયુગમાં પણ હજી એ અરણ્ય એટલે કે જંગલ જેવું છે, હજી ખૂબ જાડવા ત્યાં સચવાણા છે. અને કહે છે ભગવાનને જાડવાના રૂપમાં જોવા હોય તો નૈમિષારણ્યમાં જાઓ. મતલબ કે ગંડકીનો પ્રત્યેક પથ્થર ભગવાન વિષ્ણુ છે, બદ્રીનાથમાં રહેલો એ પહાડ ભગવાન વિષ્ણુ છે, પુષ્કર સરોવરની અંદર પુષ્કર તીર્થની અંદર રહેલું જલ સાક્ષાત ભગવાન છે, નૈમિષારણ્યના જાડવા એ ભગવાન છે. નૈમિષારણ્યમાં વૃક્ષ સ્વરૂપે ભગવાન શ્રી હરિ બિરાજે છે. નૈમિષારણ્યમાં જેટલા જાડવા છે એ બધા ભગવાનનું જ પ્રતીક છે. અનિમિષક ક્ષેત્ર છે, નૈમિષે અનિમિષક ક્ષેત્રે. વાયુપુરાણમાં એવી કથા છે કે આ 1000 ઋષિ મુનિઓ ભેગા મળેલા અને એ લોકોને 1000 વર્ષ સુધી ચાલે તેવું એક સત્ર કરવું હતું. બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કહે છે મહારાજ 1000 વર્ષ સુધી ચાલે તેવડો યજ્ઞ કરવો છે, સત્ર કરવું છે, આપ અમને એવું સ્થાન બતાવો કે જ્યાં બેસીને અમે યજ્ઞ કરીએ તો અમે કોઈને ન નડીએ અને કોઈ અમને ન નડે. સારું કામ કરવું હોય તો જગ્યા કેવી ગોતાય? આપણે કોઈને ન નડવા જોઈએ, કારણ કે આપણે આ માઇક વગેરે ચલાવીએ અને બાજુમાં કોઈ બપોરની સામેના જ બિલ્ડિંગમાં બપોરના છોકરાઓ ભણતા હોય તો આ યોગ્ય ન કહેવાય. આપણે કોકને ન નડવા જોઈએ, એ એટલું જ મહત્વનું છે. અને સાથે સાથે કોઈ બીજું આપણને ન નડે એ પણ એટલું જ મહત્વનું છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ. ન જેનાથી લોકને ઉદ્વેગ થાય ન લોકથી જેને ઉદ્વેગ થાય, આ કથા માટે શ્રેષ્ઠ સ્થાન. તો પૂછે છે બ્રહ્માજીને, મહારાજ કહો અમે ક્યાં બેસીને કથા કરીએ? અને એ સમયે બ્રહ્માજીએ એક મનોમય ચક્ર પ્રગટ કર્યું છે અને કહ્યું કે આ ચક્રના આરાઓ જ્યાં ખંડિત થઈ જાય ત્યાં બેસીને તમે લોકો કથા કરજો. કહે છે આંખ પલકારો મારે એટલી વારમાં બ્રહ્માજી પાસેથી નીકળેલું એ ચક્ર ત્યાં લખનૌથી થોડે દૂર, મેં જે કહ્યું હમણાં નિમસાર નામનું એક સ્થાન છે, આજે પણ એ સ્થાન છે, અને ત્યાં આવીને એ ચક્ર ખંડિત થયું છે. ઋષિ મુનિઓએ ત્યાં બેસીને 1000 વર્ષ સુધી ચાલે તેવડો મોટો યજ્ઞ કર્યો છે. આપણને સમજાય નહીં, આપણને એવું લાગે આ ચક્ર શું હશે, એની આરાઓ ખંડિત થઈ જાય એટલે કે અત્યારે તો એવી રીતે આપણે ક્યાં જગ્યા ગોતવી, અહીં તો અત્યારે જે જગ્યા જે પાર્ટી પ્લોટ ખાલી હોય ન્યા સપ્તાહ થાય એમાં આ ચક્ર ક્યાં નાખવા જવું? નહીં, યાદ રાખજો અત્યારે પણ આ કથા એટલી જ કામની છે.
અને બીજી ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે, કોક ચીજની આપણને ખબર છે. શાસ્ત્રમાં આમ લખેલું છે એવી કોક ચીજની આપણને ખબર છે. જેમ કે આપણે ચાંદલો ક્યાં કરાય ભાઈ? અહીં કરાય નહીં, ખબર છે આપણને, શાસ્ત્રમાં લખેલું છે. ચાંદલો ક્યાં કરાય? બરાબર બે ભમરની વચ્ચે, કપાળમાં. આપણને ખબર છે. તો કોક ચીજ એવી છે જેની આપણને ખબર છે અને કોક ચીજ એવી છે જેની આપણને ખબર નથી. કોક વસ્તુ એવી છે જે આપણી સમજણ અંતર્ગત છે, કોક વસ્તુ એવી છે હજી આપણે સમજવાની બાકી છે. બાકી શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ હંબગ નથી, શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ નકામી નથી, શાસ્ત્રમાં કોઈને પણ ફોસલાવા માટે કે છેતરવા માટે લખેલી કોઈ પણ વસ્તુ નથી. અરે ગંગા જમનાના પાણી પી પીને, વૃક્ષોના ફળ અને પાંદડા ખાઈ ખાઈને જે ઋષિમુનિઓએ ઝૂંપડાઓમાં રહી રહીને આ ગ્રંથો લખેલા છે, આ ગ્રંથોની અંદર કોઈને છેતરવાનું જો લખ્યું હોત તો આ આટલા હજાર વર્ષ સુધી અત્યાર સુધી આ હાલતું ન હોત. સાહેબ ફિલ્મના ગીત બે દિન ભૂલાઈ જાય છે. અને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હજી પણ આમને આમ હાલે છે એનો સીધો મતલબ થયો. ગોસાઈજી તુલસીદાસજીએ આ પંક્તિઓ લખી એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આ હળહળતા કલયુગમાં પણ આપણે બહુ પ્રેમપૂર્વક એનું ગાયન કરીએ છીએ, બાકી તો બે દીમાં ગીત ભૂલાઈ જાય. આ કેણે લખ્યું એ ખબર નથી, એટલું જૂનું છે. શ્રી રામ જય રામ જય જય રામ હજી હાલે છે. દરેક વસ્તુ જૂની થઈ જતી હોય છે, આ પુસ્તકો હજી જૂના નથી થયા. આપણે આને માથા ઉપર લઈને નાચીએ છીએ, કંઈક તો હશે ને આમાં, ખાલી બ્રાહ્મણોની રોટલી શેકવાનું તો નહીં હોય ને, પછી અમુક ભાન ન પડતી હોય એવું સમજતા હોય. અહીં થોડાક દી બેહે તો બધું સમજી જાય. શું પડ્યું છે આની અંદર, એવી કઈ અદભુત વસ્તુ આની અંદર શાસ્ત્રોની અંદર મૂકી દેવામાં આવી છે કે જેના દ્વારા મનુષ્યોની આજ પર્યંતની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે. થોડું ધ્યાન આપીએ તો આપણને ખબર પડે. તો શાસ્ત્રોની અંદર છેતરવા માટે, ફોસલાવવા માટે કાંઈ જ લખેલું નથી. કોઈ ચીજ એવી છે જે આપણને ખબર છે, કોઈક ચીજ એવી છે જે આપણે હજી સમજવાની બાકી છે. તો કદાચ આપણને એવું થાય કે આ ચક્ર શું હશે, તો સમજો મોટા મોટા સાધુ સંતો આપણને સમજાવે છે, કહે છે મનોમય ચક્ર છે. એ ચક્ર શું છે? મારું તમારું મન, આપણા મન રૂપી ચક્રની જ વાત આની અંદર રખેલી છે. મન રૂપી ચક્ર છે અને એ ચક્રનો મતલબ ફરે છે, વ્હીલ છે એટલે એનો મતલબ થયો ફરે છે. અને આપણું મન જે છે, હવે તમે તમારી જાતને પૂછો જો એ તમારું મન અત્યારે ક્યાં છે ભાઈ? 100% તમે અહીંયા છો? તમારા ખુદના હમ ખાઓ નહીં, ઘણા એ જોઈ લીધું 4-10 છે, 40 મિનિટની વાર છે, હમણાં રિસેસ પડશે. અહીંયાની જ વાત નથી, આપણે લગભગ ક્યાંય 100% હતા. 100 ગ્રામ અડદ ને 150 ગ્રામ મગ લેતો આવત, 100 ગ્રામ મગ ને 150 ગ્રામ અડદ લઈ આવે, કારણ કે હરખું આંબળ્યું ન હોય. હરખું હેમ્બળું ન હોય ની બહુ પ્રસિદ્ધ કથા આપણે ભણવામાં આવતી. બધા મનુષ્યો ગયા શંકર ભગવાનને પૂછવા, કે શંકર ભગવાનને પૂછી આવો ને કેટલી વાર નાવાનું ને કેટલી વાર ખાવાનું. તો નંદીની આગળ નંદી બેઠો હતો. આમાં તો એવું હોય ને, શંકર ભગવાનને કંઈ વાંધો ન હોય, એ તો કે આવા દો ને, પણ નંદી એમ ન જવા દે, એમ હમણાં નહીં મળે. ચા એટલી ગરમ ન હોય, બાપુ તો અંદર બેઠા જ હોય, પણ આગળ જે ઓલા હોય ને એ જ નો અંદર કરવા દે, એમ હમણાં ન મળે. પૂજામાં બેઠા છે, આ બારીમાંથી દેખાય ચા પીએ, હું પૂજામાં બેઠા, દંભે આ દેશને ખતમ કરી નાખ્યો. નંદીએ કહ્યું, પેલા મને કયો તમારે શું કામ છે? કીધું અમારે કઈ ન્યા જવાની જરૂર નથી, શિવજી પોતાના ભજનમાં ભલે મસ્ત રહ્યા, અમે તો તમને પૂછી લે, તમે શિવજીને પૂછજો, લોકો પૂછે છે કેટલી વાર નાવાનું ને કેટલી વાર ખાવાનું, એક આખા દિવસમાં કેટલી વાર નાય કેટલી વાર ખાય. શિવજી પાસે જાય છે નંદી, માથું ધુણાવતો ધુણાવતો, અને શિવજીએ કીધું કહી દેજો 3 વાર નાય 1 વાર ખાય. નંદી કે ફાઈન, તે માથું ઝુલાવતો ઝુલાવતો 3 વાર નાય 1 વાર ખાય, 3 વાર નાય 1 વાર ખાય, 3 વાર નાય 1 વાર ખાય. એ ગણેશ શું કરે છે?
કીધું બસ જો આ ઉંદેડાને લાડવા ખવડાવું. હારું હારું, તું કઈ બાજુ જા? કીધું આ માણસો બધા પૂછવા આવ્યા હતા શિવજીને કે શું કરવાનું. તો કીધું કે ત્રણ વાર નાય એક વાર ખાય. કેવા જાઓ? હારું હારું જાઓ. ત્રણ વાર નાય એક વાર ખાય, ત્રણ વાર નાય એક વાર ખાય. ગણપતિ વાર્તામાં નથી આવતા પણ હું લઈ આવ્યું. લ્યો, કહેવાનો મતલબ ખબર નહીં હું ધ્યાન હોય ને એ માથું ધૂણાવતો આવ્યો. આજ્ઞા શિવજી પાસેથી તો કરેક્ટ આવી હતી, સાચી વાત આવેલી કે ત્રણ વાર નાજો ને એક વાર જમજો. એ નંદી માથું ધૂણાવતો આવ્યો તો એમ કહે છે કે પહોંચતા સ્ટેટમેન્ટ બદલી ગયું. એક વાર નાઈ ત્રણ વાર ખાય. અને આ ધોઈડાઓના દેશમાં રહીએ છીએ ને તો પાકી ખબર છે એ હારા એક વાર એ નત નાતા. એ ઓલો છાટે એટલે કોઈને ખબર ન પડે અને ફૂસફૂસ કરી નીકળી જાય બહાર. આપણા નહીં, આપણા તો લોહીમાં છે ત્રણ વાર નાવાનું એટલે એક વાર તો નાતા હોય. આપણા નહીં બાપા, તમે એમ સમજો તમારું કહું. આપણા નહીં, ઓલાવનું જ કહું છું. નોટ એવરી ડે, સોરી, નો, નોટ એટ ઓલ. એનું કારણ છે મને એણીએ જ કીધું, જેના એડ્રેસ ન્યા છે એને જ કીધું મને. બે નું કીધું, એક ધોઈડ્યા રોજ નથી નાતા અને એક કાયડ્યા રોજ નથી નાતા. અમે સાંભળ્યું, ધેટ્સ ગુડ. તો અથવા એનો મતલબ એવો થયો કે તમે એવા લોકોના કોન્ટેક્ટમાં છો કે જે લોકો રોજ, એટલે તમારી ભેગા રહીને સુધરી ગયા, બાકી રોજ નથી નાતા, તમારી ભેગા રહીને સુધરી ગયા. પણ મેં એવું સાંભળ્યું છે. અને શું છે કે તમારી એવી દ્રષ્ટિ નહીં હોય, બાકી તમે જઈને હવે સર્ચિંગ કરજો, તમને એવા ઘણા મળશે. તો એમાં તો એવું છે ને કે ભાઈ ત્રણ વાર નાઈ ને એક વાર ખાય. હવે ત્રણ વાર નાઈ એવા તો ભારતમાં ન મળે, એમાં તો તમે જરાય આમ કરતા જ નહીં કે અમે નાઈએ, અહીંયા ન મળે. અને સીધી સાધી વાત છે, આમાં કઈ પેલું કરો. આપણે આપણે ધર્મની દ્રષ્ટિએ વિચારીએ ચોક્કસ, પણ આપણે ત્યાં નાવાનું આટલું બધું મહત્વ છે, સીધું સાધું રીઝન છે, આમાં કાંઈ લાંબી મોટી ધર્મની મર્યાદાઓ નથી. આપણી કન્ટ્રી ગરમ છે, આપણા શરીરમાં પસીનો થાય. તમારા શરીરમાં જ્યારે પસીનો થાય ત્યારે તમે હાથમાં માળા લઈને બેસજો, ગરમીની અંદર તમે પ્રેમથી ભજન નહીં કરી શકો. એટલા માટે જ આપણે ત્યાં સવારે નાતાની સાથે પૂજા. શું કામ? એવે સમયે તમે ફ્રેશ છો, એવે સમયે તમારા શરીરની અંદરથી તમને બીજી કોઈ વસ્તુ નડતી, તમે પ્રેમથી પૂજા કરો. બાકી તડકામાં કરી જોવો, ખબર પડશે. બીજું કંઈ કારણ નથી. આપણે ત્યાં ધોતી વગેરે જે વસ્ત્રો છે એ પણ આપણી આબોહવા પ્રમાણે જ છે. ત્યાં જે જાડા કપડાં પહેરવાનું છે એ ત્યાંના વાતાવરણ પ્રમાણે છે. પણ અહીં તો બધા એમ સમજે છે કે લગ્ન હોય એટલે એ ઓલું કોટ ને ટાઈ ને પછી જે અંદર ગરમી થતી હોય, ઓલો અણવર બિચારો ત્રણ રૂવા લુઈ લુઈ થાકી જાય, ઉતરા જ રાખે રગેડા. પણ આવા કપડાં અહીં પહેરાય કાકાઓ? એટલા માટે જો આપણે તો ખાદી કાયમનું, ઓલ વેધર, ભારતમાં કોઈ પણ મોસમમાં ખાદી છે. તો વસ્તુ શું છે? જે શાસ્ત્રની અંદર લખેલું છે એ ક્યારેય હંબગ ન હોઈ શકે. કોઈ વસ્તુ છે જે આપણને સમજાણી છે, કોઈ વસ્તુ છે જે આપણને સમજાણી નથી. આ મારું ને તમારું જે મન છે એ જ ચક્ર છે. ચક્રનો નિયમ છે ફર્યા કરે. મારું ને તમારું મન પણ સતત ફરે છે. આપણે 100% ક્યાંય નથી હોતા, 100% આપણે ત્યાં હોતા નથી. આ મનરૂપી ચક્ર ફરે છે. બ્રહ્માજીએ શું આદેશ આપ્યો છે? બ્રહ્માજી કહે છે આ મનરૂપી ચક્રના આરા જ્યાં તૂટી જાય ત્યાં બેસીને કથા કરજો. આનો સીધો સાધો અર્થ થયો, દશેય દિશામાં મારા ને તમારા જે વિચારો દોડે છે ને એ વિચારો જ્યાં શાંત થઈ જાય બસ એ યોગ્ય મુહૂર્ત છે, ત્યારે સપ્તાહ કરો. એ જ તો કારણ છે આપણે શરૂઆતમાં બેસીને 10 મિનિટ પહેલા આપણે ભગવાનનું નામ ગાઈએ છીએ. આ નામ ગાવાથી શું થશે? ભગવાનના નામની અંદર જે સામર્થ્ય છે તે ભગવાનનું પોતાનું છે. અને પરબ્રહ્મ પરમાત્માનું નામ ગાવાથી આપણું ચિત્ત શાંત થશે. અને એ શાંત એક વખત ચિત્ત થઈ જાય એનો સીધો મતલબ ઓલા ચક્રના આરા તૂટી ગયા. અને એ આરા તૂટી ગયા, હવે ચક્ર શાંત થઈ ગયું છે, હવે ફરતું નથી, બસ એ જ યોગ્ય મુહૂર્ત છે. તદેવ લગ્નમ સુદિનમ, તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ, એ સબ વહી હૈ.
योग्य समय छे भागवतनी सप्ताह करवानो कयो कयो ज्यारे मारू ने तमारू मन शांत थई जाय। बाकी बीजा कोई मुहूर्त ना आमा बहु बंद। हरिद्वार आपणे ऋषिकेशमां गंगा किनारे हूँ कथा करतो हतो અને એક સંતની પાસે રાત્રે ગયો બેસવા, મેં એમને પૂછ્યું, મેં કીધું મહારાજ મને કયો જોઈએ ભાગવતની કથા માટે થઈને તારીખ આપવી હોય કોકને, આ તો મારી પર્સનલ વાત છે પણ શેર કરું તમને કામ લાગે એવી છે એટલે, મેં પૂછ્યું ભાગવતની સપ્તાહની તારીખ આપવી હોય તો હું જોવાય પંચાંગમાં? એણે મને જે જવાબ આપ્યો સાહેબ એ કે એ થોડી કર્મકાંડ હે, જન્મ કુંડળીમાં અમુક ગ્રહો આમ ને તેમને પડ્યા હોય તો એને હરખા કરવા માટે થઈને જ્યોતિષીઓ અમુક મુહૂર્ત જોઈ દે એ પ્રમાણે એની નિવારણની વિધિઓ થાય, કર્મકાંડમાં એ જરૂરી છે, પણ અહીંયા તો તમે સત્સંગ કરવા માટે થઈને બેઠા છો અને જ્યાં સત્સંગ કરવાની વાત છે એની અંદર તો જ્યારે મન થાય ત્યારે બેસ જવાય, એ થોડી કર્મકાંડ હે। અને હજી આજની તારીખે અત્યારે બિરાજે છે, કદાચ મન થાય તો જઈને તમે જોઈ શકો છો, પૂછી શકો છો। વૃંદાવનમાં મલુક પીઠ છે અને ત્યાં રાજેન્દ્રદાસજી મહારાજ, દ્વારાચાર્ય રાજેન્દ્રદાસજી મહારાજ બિરાજે, એ બહુ સુંદર ભાગવતની કથા કરે અને એમણે પણ સ્પષ્ટ કહેલું, મેં એમને પણ પૂછેલું કે આમાં હું જોવાય અને એમણે સ્પષ્ટ વાત કરી, મને કે હમ તો કુછ નહીં દેખતે, હમારે પાસ સમય હોના ચાહીએ, યજમાન કે પાસ સમય હોના ચાહીએ, હમ તો કથા કહેતે હૈ। ભગવાનનું નામ લેવામાં બહુ પછી ઝીણું ઝીણું કાંતવાની જરૂર નહીં, આનો સીધો મતલબ એટલો। આપણે એકાદો સારો દિવસ ગોતીએ એમાં કાંઈ ખોટું નહીં, વેલેન્ટાઇન ડે નંદ ભાઈઓ બે ભેગા થતા હોય તો હું વાંધો, બી હેપી તો સારી વાત છે, પણ એનો મતલબ એવો નથી થતો કે કોઈ અલગ અલગ, નહીતર ઘણાને કદાચ વિચાર આવ્યો છે કે 11 થી 12 સપ્તાહ શરૂ, નહીં, આની અંદર કોઈ પણ પ્રકારના વિશેષ નિયમોની ચિંતા કરવાની જરૂર નથી, સારો દિવસ ગોતી લે, હો ગયા। મનરૂપી ચક્ર શાંત થાય એ મુખ્ય શરત છે, મારું ને તમારું જો ધ્યાન જ ન હોય તો આપણે રામનોમ જેવા હારા દિવસથી શરૂ કરીએ, હા જન્માષ્ટમી જેવા હારા દિવસથી શરૂ કરીએ, જેનાથી સારા દિવસો બીજા કોઈ હોય જ નહીં, બેસતા વર્ષના દિવસથી શરૂ કરો, લાભ પાંચમથી શરૂ કરે કોઈ, આનાથી તેનાથી હારા હારા દિવસોથી શરૂ કરો, પણ ખુદનું જ ધ્યાન આમાં ન હોય તો કોઈ અર્થ જ નથી આનો। અને જો આપણું બરાબર ધ્યાન બરાબર છે તો સમજી લ્યો તે દિવસે દિવાળી, તે દિવસે દશેરા, તે દિવસે લાભ પાંચમ, કારણ કે આનાથી મોટો લાભ હું, મન શાંત થઈ જાય સપ્તાહનું યોગ્ય મુહૂર્ત છે। પ્રશ્ન પૂછાણો છે, કુલ 6 પ્રશ્ન પૂછાણા એવી કથા છે। તત્ર તત્રાંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામેકાંતતઃ શ્રેયઃ તન્નઃ સંસ્થિતુમર્હસિ। સુખદેવજી મહારાજના દ્વારા ગાવામાં આવેલી આ દિવ્ય કથાનું ઉદ્ઘાટન થાય છે શૌનક અને સૂત પુરાણીના સંવાદ દ્વારા। સન્મુખ બિરાજમાન છે સૂત પુરાણી વક્તા તરીકે, સામે 88,000 ઋષિ મુનિઓની સભા બેઠી છે, એની સૌની આગળ સૌના પ્રતિનિધિ તરીકે શ્રી શૌનક આદિક ઋષિ મુનિઓ બેઠા, એમાં શૌનકજી સર્વપ્રથમ આગળ બેઠા છે, ઋગ્વેદીય બ્રાહ્મણ છે, એમણે સૂત પુરાણીની સન્મુખ પોતાના પ્રશ્નો રાખ્યા છે। સર્વપ્રથમ પૂછે છે, મહારાજ અમે આપની સામે એ આપની પાસેથી એ જાણવાની ઈચ્છા કરીએ છીએ કે વ્યક્તિનું કલ્યાણ કેવી રીતે થાય એ અમને કહો ને। માણસને પોતાને કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો કોઈ રસ્તો છે? મહારાજ આ આપણા ધર્મની અંદર કેટલા બધા અલગ 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 શાસ્ત્રો છે, આટલા બધા કર્મો બતાવેલા છે, મહારાજ આટલા બધા શાસ્ત્રોને આટલા બધા કર્મોને એક પછી એક માણસ કરવા જાય તો કોઈ દિવસ એનો નિવેડો ના આવે, કંઈ એવું નથી કે આ બધાનો કોઈ એક વસ્તુમાં એનો સાર આવી જતો હોય? મહારાજ અમને સાર સમજાવો ને, આખરે સાર શું છે, આ બધું કહીને તમારે છેલ્લે શું કહેવાનું છે એ અમને કહો ને। 17 પુરાણોની ચર્ચા સાંભળી છે, આ 18મું પુરાણ છે, આ સાર સ્વરૂપ છે। વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા, વેદ ને ઉપનિષદોના સાર સ્વરૂપે આ ભાગવતી દિવ્ય કથાનું નિર્માણ કરવામાં આવ્યું છે। કહો મહારાજ આની અંદર સાર શું છે?
सूत जानासि भद्रं ते भगवान सात्वतां पतिः देवक्यां वसुदेवस्य जातो यस्य चिकीर्षया। कहे से महाराज, भगवान श्री हरि नो अवतार थवानु कारण शुं छे? भगवान केवा छे? कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थः परमेश्वरः। अवेदनो मंत्र छे। भगवान केवा छे? कई करवा माटे समर्थ छे, कई न करवा माटे पण भगवान समर्थ छे। अने अन्यथा कर्तुम, भगवान इच्छे तो क टाणे पण फूल उगे। अन्यथा जाती होय नदी आम, अने शुं थाय के प्रवाह पाछो आम न थई शके एवुं पण करवा माटे भगवान समर्थ छे। आपणे कार्तक महिनामां, माघसर महिनामां, चैत्र महिनामां पण वरसाद जोया छे ने? होय कोई दी? आ हुं छे अन्यथा, मतलब के जे होवुं जोईए एनाथी कंईक अलग न होय एवुं। भगवान समर्थ छे कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थः परमेश्वरः। अने ए समर्थ एवा ए परमेश्वर, एने कंई कंस ने, रावण ने, शिशुपाल ने मारवा माटे धक्को न खावो पड़े। छतां आपणे सौए जोयुं छे के भगवान अहींया आव्या छे अने भगवान आवी रीते आ लोकोन साथे लड़े छे। आनो मतलब एवो थयो के जे बधुंई करी शकतो होय त्यां बेसीने ई अहींया आवे छे ने धक्को खाय छे। एनो मतलब एवो थयो के आनो अहींया धक्को खावानो पर्पज, आનો એનો જે હેતુ છે કંઈક બીજો છે। ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, હરિ અવતાર હેતુ જેહી હોય ઇદમિત્થમ કહી જાઇ ન સોઈ। હરિ हरि अवतार हे तुझे ही होई तो इदमित्थम कही जाई। भगवान नो अवतार आना माटे ज थाय छे उ कही शकातो नथी। भगवान नो अवतार शुं काम थाय छे पूछो, भगवान ने पूछो। तो भगवद गीता में लख्यू छे, शुं कहे छे?
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजामि। धर्मने जारे ग्लानी थाय अधर्मनी वृद्धि थाय एवे समये हे अर्जुन आत्मानं तदा अहम् सृजामि एवे समये हूँ मारी जातने प्रगट करूं छूं। એ તો તમે મુહૂર્ત કીધું કે તમે ક્યારે આવો છો, પણ હું કામ આવો જોઈએ તો ન કીધું, હું કામ આવો જોઈએ બીજા શ્લોકમાં છે। પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવા परित्राणाय साधुना जे सज्जनो छे ना परित्राण माटे थईने विनाशाय च दुष्कृताम जे खराब कर्म करनारा छे वा लोकोना विनाश माटे थईने आवे छे अने एना करता पण श्रेष्ठ हेतु धर्म संस्थापनार्थ। भगवान पधारे छे ते कोई पण अवतार लईने आवे पण ए करे छे शुं, कहे छे धर्मनी संस्था, आ मुख्य काम छे। ભગવાન ધર્મની સંસ્થાપના કરે છે। સંભવામિ યુગે યુગે, ભગવાન કહે છે જ્યારે જ્યારે જરૂર પડે એ સમયે, પ્રત્યેક યુગની અંદર ભગવાનનો અવતાર થાય। તો શૌનકાદિકો પૂછે છે, મહારાજ તમે ભગવાનનો અવતાર શું કામ થાય છે એની વાત કરો। દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા। પછી તો કહે છે મહારાજ, એ કહો કે ભગવાને અવતાર લઈને ક્યાં ક્યાં કર્મ કર્યા એ કહો। મહારાજ ભગવાનનો એકલો કૃષ્ણ અવતાર જ નથી થયો, એના સિવાયના બીજા ઘણા અવતારો થયા છે, એમણે એ એ અવતારો લઈને જે જે લીલાઓ કરી હોય એ પણ કહો। અને મુખ્યત્વે અમારે અંતમાં છઠ્ઠા પ્રશ્નમાં એ જાણવું છે કે મહારાજ ભગવાન હાજર હોય ત્યાં સુધી તો ખબર પડે કે આમ કરાય, હા ભગવાન જે કરવાનું કહે કરો એ ધર્મ છે, ભગવાન જે કરવાની ના પાડે નહીં કરો એ અધર્મ છે। તો ધર્મ અધર્મ ભગવાન હાજર હોય ત્યારે તો દેખાય છે કે અત્યારે આ સમયમાં કઈ વસ્તુ ધર્મ છે કઈ વસ્તુ અધર્મ છે। યાદ રહે આપણે ત્યાં હિંસા અધર્મ છે, હે ને, હિંસા અધર્મ છે અને અહિંસા અરે પરમો ધર્મ, હિંસા અધર્મ છે અને અહિંસા પરમ ધર્મ છે, પરંતુ એ બધે ચાલતું બોર્ડર ઉપર વોર ચાલુ હોય એવે સમયે તમે ત્યાં જાઓ અને એને કહો કે એલા અહિંસા પરમો ધર્મ, ચાલે ચાલે? હિંસા સર્વત્ર અધર્મ નથી, એમ અહિંસા એ સર્વત્ર ધર્મ નથી। એટલા માટે થઈને તો આ બધા શાસ્ત્રો જાણવાના છે, આપણને સૌને ખબર પડે અહીંયા કોઈ પણ સિદ્ધાંત બધી જગ્યાએ લાગુ પાડી શકાતો નથી। બે ટાઈમ સંધ્યા કરતા હોઈએ, ત્રણ ટાઈમ સંધ્યા કરતા હોઈએ, હવન કરતા હોઈએ, યજ્ઞ યાગાદી બધું કરીએ, આ બધું બ્રાહ્મણોને તો એની પાસે પૂરો સમય હોય એટલે કરી શકે, ક્ષત્રિયને એમ ન કહેવાય કે તમે દરરોજ બે વાર ત્રણ વાર હવન કરો। એક વાત ધર્મ છે બ્રાહ્મણ માટે, એ જ વાત ક્ષત્રિય માટે ધર્મ નથી। બ્રાહ્મણ વેદનું પારાયણ કરે, વૈશ્ય પણ વેદ શીખવાના હોય, ક્ષત્રિયએ પણ વેદ શીખવાના હોય, પણ જેટલી માત્રામાં બ્રાહ્મણો અધ્યયન કરે વેદનું, એ લોકો જે રીતે કર્મકાંડ કરાવવાનું હોય એના માટે અભ્યાસ કરતા હોય, એક વૈશ્યને ન કહી શકાય કે તમે પણ બ્રાહ્મણો જેટલો જ વેદ ભણો। પોતાની રીતની મહાન વસ્તુ હોવા છતાં પણ વેપાર કરો એમ બ્રાહ્મણોને ન કહેવાય, કારણ કે એનો વિષય જુદો છે, આનો વિષય જુદો। કહેવાનો મતલબ પ્રત્યેક સિદ્ધાંત પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક સમયમાં એ લાગુ પડતો નથી। શાસ્ત્ર મને તમને એ માર્ગદર્શન આપે ક્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ યોગ્ય કહેવાય કઈ વસ્તુ અયોગ્ય કહેવાય। મહારાજ ભગવાન સામે ઊભા હોય તો અમે એને જોઈને સમજી લઈએ કે ભગવાન જે કરવાનું કહે છે ધર્મ છે। કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન ખતમ કર, અધર્મના પક્ષમાં ઊભા છે આ તારા કાકા મામા નથી, અધર્મની પક્ષની અંદર ઉભેલા અધર્મી લોકો છે, ખતમ કર આને, અને તું નહીં કરતો હું છું જ। એક જગ્યાએ તો બોલી પણ ગયા છે કે મેં મારી જ નાખ્યા છે, તું તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છો વાલા, તારે મયા હતા હા
તારે હવે ખાલી આ એમને મળદા ઉભા છે એને મારવાના છે. કૃષ્ણ કહે છે વસ્તુ, હવે જુઓ એના એ કૃષ્ણ છે બુદ્ધ થઈને આવ્યા, એના એ કૃષ્ણ છે જે હવે બુદ્ધ થઈને આવ્યા, અને બુદ્ધ થઈને આવેલા એ જ કૃષ્ણ આપણને એ અર્જુનને જે આપતા હતા એ સંદેશ આપતા નથી. સંદેશો બદલી ગયો, હવે અહીંયા કરુણાની વાત છે, હવે અહીંયા શાંત થવાની વાત છે. બુદ્ધ જ્યારે આવ્યા એ સમયની ભારતની પરિસ્થિતિ કદાચ આપને ખબર હોય, કર્મકાંડે આખા દેશને પકડી લીધેલો, જ્યાં જુઓ ત્યાં યજ્ઞ યાગ થાય, અને યજ્ઞ પણ જેમાં હિંસા થતી હોય એવા યજ્ઞ, પશુઓના માથા કાપી કાપી નાખી દેતા હતા અગ્નિની અંદર, અને એને હતું કે અમને આના દ્વારા સ્વર્ગમાં જવા મળશે. બુદ્ધે કહ્યું, શું કરો છો, આ ન કરાય. તરત જ બ્રાહ્મણો આગળ આવ્યા, વેદમાં લખેલું છે. બુદ્ધે કીધું, વેદમાં લખેલું હોય તો હું વેદને નથી માનતો. લે અત્યારે જે સમજે છે એ બરાબર નથી સમજતા. એમનો જીવનનો જે હેતુ હતો એમણે એ સમયમાં એ દવા ખાવાની હતી, અત્યારે નથી લાગુ પડતી. સાવધાન, જે સમયે ભગવાને આવીને જે પ્રકારની વાતો કરી છે એ સમય માટે યોગ્ય હતી. હા, રામની મર્યાદા લ્યો અત્યારે કામ લાગે એવી છે, પણ આપણને એ કડવી દવા છે એટલે આપણે એ નહીં ખાઈ, નહીતર એ દવા ઓલ સીઝન છે. લ્યો, રામ જે પ્રમાણે જીવન જીવ્યા એ દવા આપણને કાયમ કામ લાગે એવી છે, પણ આપણે એ તો નથી કરવી. બુદ્ધ કરુણાના માર્ગે ચાલ્યા. બુદ્ધ કહે છે, આવી રીતે પ્રાણીઓને કાપી કાપીને યજ્ઞમાં નાખી દો છો, ધૂળ સ્વર્ગ મળશે? એલાવ, એને જીવવું છે, તરફડે છે, એને મારી નાખીને તમે આગળ જઈને સુખી થશો એવું માનો છો? કરુણાનો ઉપદેશ આપ્યો તો એક કૃષ્ણ છે, એક બુદ્ધ છે. એમણે જે સમય આવ્યા એ પ્રમાણે, એ સમયની જરૂરિયાત પ્રમાણે ઉપદેશ આપ્યો. નાનકડી લાઇટ કરો, તમારા ઘરમાં અજવાળું થાય, પણ ઓલી દીવાદાંડી ફરતી હોય એ કોઈના ઘરમાં અજવાળા કરવા માટે નહીં, પણ કેટલાય લોકોને રસ્તો બતાવવા માટે કે આ ગોળ ચકરડું આટલી વારમાં ફરે એનો મતલબ હવે અત્યારે આ ગામ આપણે પહોંચ્યા. દરિયામાં જતા હોય લોકોને ખબર પડે એના સર્કલ ઉપરથી કે આ કેટલી વારમાં એક ચક્કર ફરે છે, એની સેકન્ડ ઉપર એના ગામના નામ નક્કી થાય કે આ ક્યાં છે. બધી જગ્યાએ અલગ અલગ છે. આ બધી એવી ટાઈપની પર્સનાલિટીઝ છે. એ લોકો જેવો સમય હોય એ પ્રમાણે બીજાને ઉપદેશ આપે છે. તો મહારાજ એ કહો કે ભગવાન હાજર હોય ત્યારે તો અમે સમજી લઈએ કે આ ધર્મ છે ને આ અધર્મ છે, પરંતુ જ્યારે ભગવાન હાજર ન હોય ત્યારે કોણ બતાવશે ધર્મ શું અધર્મ શું? આપણે અત્યારે જે સમયમાં જીવીએ છીએ ત્યાં આપણે આ અનવતાર દશા, જ્યાં ભગવાનનો કોઈ અવતાર અત્યારે નથી એવી જગ્યામાં છીએ, આપણે અનવતાર દશા છે. અનવતાર, અનવતાર દશાનો મતલબ અત્યારે ભગવાનનો કોઈ અવતાર નથી, નથી કહ્યું નથી. કેવી રીતના કહ્યું? કૃષ્ણ આવ્યા અને ગયા, પછી 2500 વર્ષ પહેલા બુદ્ધ આવ્યા, બુદ્ધ ગયા, અને હજી કલ્કી ભગવાન આવ્યા નથી. ધ્યાન રાખજો, કલ્કી હજી આવી નથી ગયા. ભારતમાં 10-15 રખડે કે અમે કલ્કી ભગવાન છીએ. હા, અત્યારે માણસ ધંધો જ કરવો પછી શું છે, ખરેખર 10-15 કલ્કી ફરે અમે કલ્કી ભગવાન છીએ. શાસ્ત્રમાં લખેલું છે એના